स्वागत छे। वडोदरा मां खानगी शाळानी दादागिरी नो मामलो सामे आव्यो छे। एक्सपेरिमेंटल स्कूले धोरण 11 नो वर्ग एकाएक बंद कर देता विद्यार्थियों मूंझवणमां आवी गया छे। वर्ग बंद करवानो मेसेज स्कूल द्वारा वालीओने मोकलता वालीओ अने विद्यार्थियों डीओ कचेरीए रजूआत करवा दोड़ी गया हता। वर्ग बंद करवा अंगे स्कूल द्वारा विद्यार्थियोंनी संख्या ऊंची होवानुं कारण आपवामां आव्युं। आशु वधु माहिती मेळवी अमारा संवाददाता मानु चावड़ा पासेथी। मानु, अचानक आ रीते वालीओ ने मेसेज आव्यो के 11मा धोरणનો वर्ग बंद करी દેવામાં આવ્યો છે અને કારણ પણ એવું જણાવવામાં આવ્યું છે કે માનવા મન આવે। मिथुन एमएस यूनिवर्सिटी में आवेली एक्सपेरिमेंटल हाईस्कूल है एम धोरण 11 साइंस नो जो वर्ग चालतो हतो ए बंद करवानो निर्णय लीधो छे। बे दिवस पहला ज आ तमाम विद्यार्थियों ने वालीओ ने कही देवामां आव्युं के हवे शाळाए बाळकोने मोकलता नहीं। 11 साइंस ना 18 विद्यार्थीओ छे अने आ विद्यार्थीओ छे डीओ कचेरी अत्यारे रजूआत करवा पहोंच्या छे। एमना वालीओ साथे डीओ ने रजूआत करवा आव्या छे कारण के हवे आ सत्र ने मात्र 2 महीना बाकी छे अने आ विद्यार्थीओ ने स्कूल ना आववानुं एटले जे वर्ग छे बंद करी देवानुं कीधुं छे अने एना कारणे आ वालीओ छे अत्यारे रजूआत करवा डीओ कचेरी पहोंच्या छे। डीओ कचेरी बहार अत्यारे वालीओ जे छे तमाम मळी अने विद्यार्थीओ साथे अत्यारे डिस्कस करी रह्या छे। डीओ ने रजूआत करवाना छे आ सत्र पूरु करवामां आवे कारण के 2 महीना बाकी छे आ सत्र ने हवे आ विद्यार्थीओ ने अत्यारे स्कूल ना आववानुं कहेवामां आव्युं छे। एक वाली छे जे वीटीवी ने जाण करी तेमने फोन करू शुं रजूआत करवा आव्या छो શું કહેવામાં આવ્યું છે સ્કૂલ થી વિદ્યાર્થીઓ માટે? કશું જ નથી, અમારી સ્કૂલ જે 11 સાયન્સ છે એ બંધ કરવામાં આવેલી છે એના માટે અમે ડીઓ કચેરીએ રજૂઆત કરવા આવેલા છે કે ભાઈ છોકરાઓને 2 મહિના માટે ડિસ્ટર્બ ના કરો અને 11મું ધોરણ ત્યાં ચાલુ રાખવા માટે રિક્વેસ્ટ કરવા માટે જ આવેલા છે। હવે સત્ર ને 2 મહિનાની જ વાર છે, કેટલું વ્યાજબી છે આ રીતે ના પાડી દીધી છે વાલી તરીકે? કારણ કે બીજી સ્કૂલ અત્યારે અધવચ્ચે એડમિશન આપશે તમને। હા, એડમિશન આપશે પણ કોર્સ નો પ્રોબ્લેમ આવે છે, મેઇન વસ્તુ કોર્સ આવે છે એટલે એ વસ્તુ સોલ્યુશન આવે તો કઈક અમે બી વિચારીએ કારણ કે અત્યારે તો હવે જ્યાં સુધી અમને સ્કૂલ વરાય તો ના પાડી દીધી છે બરાબર, પણ હવે શું કરવું એ વિચારવાનું છે કારણ કે સ્કૂલ છોકરાઓ પર બી પ્રેશર આવી ગયું છે અત્યારે। ઓકે, સ્કૂલે અત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલ આવવાની ના પાડી દીધી છે એટલે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે ડીઓ કચેરી રજૂઆત કરવા પહોંચ્યા છે। મામલો એ છે કે શાળા સંચાલકો અથવા તો સરકાર શિક્ષણ વિભાગ કેવી રીતે અધવચ્ચે આ નિર્ણય લઈ શકે? જો વર્ગખંડમાં ઓછી સંખ્યાનો મામલો હતો તો અગાઉથી જ જયારે પ્રથમ વર્ષે એડમિશન લીધું ત્યારે આ વિદ્યાર્થીઓને ના પાડી દેવી હતી, પરંતુ હવે માત્ર 2 મહિના સત્રને બાકી છે ત્યારે વર્ગખંડ બંધ કરવાનો નિર્ણય છે અને રદ કરવામાં આવે એવી માગણી સાથે અત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે। મિથુન જી જી આભાર માનુ માહિતી આપવા બદલ। તો આ વર્ષે પરીક્ષા પણ ન લીધી અને વર્ગ પણ બંધ કરી દીધા ત્યારે ડીઓ કચેરીએ રજૂઆત કરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ આવ્યા છે।